અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 2021-22ની ચૂંટણીમાં 10 બેઠક બિનહરીફ નીવડી છે. જનરલ કેટેગરી માટે 8 બેઠક માટે 15 અને રિઝર્વ તેમજ કોર્પોરેટ માટે એક એક ફોર્મ ભરાયા હતા. આગામી 25મી જૂનના રોજ ચૂંટણી યોજાવાની હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2021-22ના મેનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણી આગામી 25મી જૂનના રોજ યોજાનાર હતી, જેમાં જનરલ કેટેગરીની 8 સીટ માટે 15 ફોર્મ, રિઝર્વ કેટેગરીના 1 બેઠક માટે 1 ફોર્મ અને કોર્પોરેટ કેટેગરી માટે 1 બેઠક માટે 1 ફોર્મ ભરાયું હતું. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ તો કોરોના મહામારીની ગાઈડલાઈન આધારે ચૂંટણી યોજવા માટે તમામ કવાયત આરંભી છે. જોકે છેલ્લા 3 વર્ષથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી નિર્વિવાદિત રૂપે બિનહરીફ યોજાઈ રહી છે. 15મી જૂનના રોજ અંતે ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં સાંજે 6 કલાકે ઉમેદવાર સભ્યોની વિધિવત યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેટ કેટેગરીમાં પટેલ પ્રશાંત મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ, રિઝર્વ કેટેગરીમાં હેમાની ઇન્ડસ્ટ્રીઝના નીતિન ડામાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો જનરલ કેટેગરીમાં આકાર પ્રિન્ટર્સના અશોકભાઈ ચોવટિયા, બોની કેમિકલના જીતેન્દ્ર પટેલ, આશાપુરી વુડ ઇન્ડસ્ટ્રીઝના પુનિત પટેલ, નિરંજન પેટ્રોકેમના નૈનેશ રાડડિયા, અર્બુડા આઈસ ફેક્ટરીના જસુભાઈ ચૌધરી, મહાદેવ ઇન્ડસ્ટ્રીઝના નતુભાઈ પટેલ, રોનક ટ્રેડલિંકના દીપેન પટેલને અને સુખા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ધર્મેશ ડોબરિયાની બિનહરીફ નિવડ્યા હતા. આગામી એઆઈએની એજીએમમાં તમામને વિધિવત જાહેર કરવામાં આવશે, ત્યારે હાલ તો તમામ 10 સભ્યો સત્તાવાર રૂપે બિનહરીફ બન્યા છે.